आ वर्षे सारा वरसाद ने कारणे मगफळीनी सारी आवक थई छे, जेने लईने ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રોજની સેંકડો ગુણી મગફળીની આવક થઈ રહી છે, જેને લઈ માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીનો ભરાવ થયો છે। હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે 25,000 ગુણી કરતા વધુ મગફળીનો ભરાવ થઈ ગયો હોય, જેને લઈને માર્કેટિંગ યાર્ડ સત્તા દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ન લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી સૂચના ન મળે ત્યાં સુધી મગફળી નહીં લાવવા આદેશ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે માર્કેટિંગ યાર્ડમાં મગફળી એટલા પ્રમાણમાં ભરાવો થઈ ગયો છે કે દિવાળી બાદ જ હવે નવી મગફળીની આવક શરૂ થઈ શકશે, ત્યારે આગામી તારીખ 10-17 તારીખ સુધી દિવાળીનું વેકેશન હોવાથી ત્યારબાદ લાભ પાંચમથી યાર્ડ શરૂ થવાનું હોવાથી ત્યારે નવીન મગફળીની આવક શરૂ થશે, જેને લઈ હાલ દિવાળીનું ટાણું હોવાથી ખેડૂતોને રૂપિયાની જરૂર હોય તેમજ દિવાળી બાદ લગ્નગાળો આવતો હોવાથી આવા સંજોગોમાં મગફળી ન વેચી શકતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોને દિવાળી ટાણે જ તેમનું આર્થિક મુશ્કેલીમાં અટવાઈ જતા તાત્કાલિક મગફળીની નિકાલ કરી આવક શરૂ કરવાની માંગ ઉઠી છે। આ ઉપરાંત હાલ મગફળીના ભાવ પણ 1700 રૂપિયા કરતાં વધુ આવી રહ્યા છે, જે દિવાળી પછી ભાવ ઘકડી જાય તેવી શક્યતા હોવાથી નુકસાન પણ ખેડૂતોને વેઠવું પડે તેવું લાગી રહ્યું છે।